ગ્રામરમાં બીજો પાઠ કરવાનો છે. તો આપણે બીજા પાઠમાં શું શીખવાનું છે કે વોટ ઇઝ ઇટ, આ શું છે. બરાબર, મેં તમને ગૂગલ મીટમાં આપણે પાઠ ભણ્યા હતા ત્યારે મેં તમને ખાલી બેઝિક શીખવાડી દીધું, એટલે કે મેં તમને વસ્તુ હાથમાં લીધી હતી અને પૂછ્યું હતું કે વોટ ઇઝ ઇટ, તો બધા બાળકોએ સરસ જવાબ આપ્યા હતા. હવે હું તમને સમજાવું કે વોટ એટલે કે શું થાય, ઇઝ એટલે કે છે, અને ઇટ એટલે કે તે શું છે, અને ચિત્ર જોઈને તમારે જવાબ દેવાનો છે. બરાબર, તો આપણે પાના નંબર બધા બાળકો 6-7 કાઢશે. પહેલાં હું તમને સમજાવીશ, પછી થોડો ટાઈમ રહેશે તો હું તમને એક્ટિવિટીઝ કરાવીશ, નકર આપણે નેક્સ્ટ ટાઈમ એક્ટિવિટીઝ કરવાની છે. તો પહેલાં આપણે સમજી લઈએ કે વોટ ઇઝ ઇટનો આપણે ક્યાં ઉપયોગ થાય છે, એનો અર્થ શું થાય છે, અને એનો ઉપયોગ કેવી રીતે કરાય છે, અને એનો આન્સર પણ કેવી રીતે લખાય છે. તો આજે આપણે બધું શીખવાનું છે. તો બધા બાળકો પાના નંબર 6 કાઢશે. હવે જુઓ, અહીંયા તમને દેખાય છે ને કે વોટ ઇઝ ઇટ એટલે કે આ શું છે. બરાબર, તે શું છે. હવે અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે શીખવાડું. અહીંયા તમને એક એલિફન્ટનું પિક્ચર આપ્યું છે અને આપણે પ્રશ્ન પૂછ્યો છે કે WHAT, વોટ, વોટ એટલે કે શું થાય. બરાબર, WHAT વોટ, અને ઇઝ એટલે કે છે, અને ઇટ એટલે કે તે. તો આપણે એનો પ્રશ્ન કેમ પૂછ્યું, તો કે તે શું છે, પછી આપણે એનો આન્સર દેવાનો. બરાબર, તો સૌથી પહેલાં તમારે હંમેશા કર્તા મૂકવાનું, એટલે કે ઈટ મૂકવાનું. જો નિર્જીવ વસ્તુ હોય તો તેની સામે હંમેશા ઈટ આવશે, અને છોકરો હોય તો એની સામે હંમેશા હી આવશે, છોકરી હોય તો શી. અને નિર્જીવ વસ્તુ, પ્રાણી વસ્તુ એ બધું હોય ત્યારે આપણે ઈટ મૂકશું. બરાબર, હવે આપણે પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ ઈટ, તે શું છે. તો આપણે હંમેશા કરતાં પહેલાં મૂકવાનું, એટલે કે ઈટ મૂકશું. શું મૂકશું? ઈટ. હવે એનો આન્સર આપણે એમ દઈશું કે ઈટ ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. અહીંયા હાથીનું ચિત્ર તમને બતાવ્યું છે, અને અહીંયા આપણે પહેલાં ઈટ ઇઝ તો કોમન બધામાં જ આવશે, ઈટ એટલે કે તે, અને ઇઝ એટલે કે છે. બરાબર, તે હાથી છે. અને તમને એલિફન્ટનો સ્પેલિંગ તો આવડે જ તે બેટા. હવે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે AEIOU હોય ત્યારે એની સામે હંમેશા તમારે AN લખવાનો, અને બાકીના વ્યંજન. બરાબર, મેં તમને આગળના આપણે લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે કોન્સોનન્ટ અને વોવેલ્સ કોને કહેવાય, તો કે જે AEIOU આ 5 શબ્દો હોય ત્યારે હંમેશા એની આગળ AN લાગશે, બાકીના બધામાં A લાગશે. તો તમારે બાળકો ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે વાક્ય બનાવો ઇટ ઇઝ એન એલિફન્ટ, તો આપણે ઈથી શરૂ થાય છે એટલે આપણે એની આગળ AN લગાડશું. આ આખું આપણું વાક્ય થયું છે. કહ્યું તો કે વોટ ઇઝ ઇટ, તો તમારે અહીંયા લખવાનું ઇટ ઇઝ એન એલિફન્ટ. જે પણ પિક્ચર આપ્યું હોય એ તમારે આન્સર લખવાનું, એટલે કે તે હાથી છે. હવે આપણે બીજું જોઈએ, વોટ ઇઝ ઇટ, તે શું છે. તો અહીંયા આપણને બર્ડનું ચિત્ર આપ્યું છે, તો કે ઇટ ઇઝ અ બર્ડ. જુઓ, અ બર્ડ છે. શું કામ? તો કે ત્યાં બીથી સ્પેલિંગ શરૂ થાય છે, ફક્ત તમારે AEIOUથી શરૂ થતા હોય તેની સામે તમારે AN મૂકવાનું, બાકી બધાની પાછળ તમારે A લગાડવાનો છે. સ્પેલિંગ હોય ને ત્યાં તમારે બાળકો એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે તે પક્ષી છે, ઇટથી હંમેશા તમારે વાક્ય શરૂ કરવાનું છે. હવે આપણે ત્રીજો જોઈએ, વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો કે ઇટ ઇઝ એન એપલ. જુઓ, એન એપલ, મેં વાત કરી હતી. શું કામ? તો કે એ છે APPLE, તો ઈ એથી શરૂ થયો સ્પેલિંગ, એટલે ઈ સ્પેલિંગની આગળ હંમેશા AN લાગશે. બરાબર, આ રીતે તમારે કરવાનું છે. અહીંયા આપણે મંકીનું આપ્યું છે, તો કે વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ મંકી, એટલે કે તે વાંદરો છે. હવે આપણે બાળકો આગળ આપણે શીખવાનું છે કે આપણે એની કેવી રીતે પ્રશ્ન પૂછાય, એનો અર્થ શું થાય છે, એ બધું આપણે જોવાનું છે. પછી હવે બાળકો આપણે અહીંયા આપણે શીખશું કે વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે વોટથી
પ્રશ્ન પૂછે છે. કોમન છે આપણે કે કોઈ પણ વસ્તુ હોય આપણે પૂછવું હોય તો આ શું છે એ આપણે ગુજરાતીમાં પૂછે, પણ જ્યારે આપણે એને આપણે ઇંગ્લિશમાં વાત કરી હોય તો વોટ ઇઝ ઇટ, તે શું છે. બરાબર, હવે આપણે વોટ વડે પ્રશ્ન પૂછાય છે અને તેની સાથે હંમેશા ઇટ વપરાય છે. તેમાં તો કે પ્રાણી પક્ષી અને વસ્તુમાં જ ઇટ વપરાય છે. જે નિર્જીવ વસ્તુ હોય ને એનામાં જ બાળકો તમારે ખાસ યાદ રાખવાનું, ઇટ વપરાય છે, ઇટ વપરાય છે. બાકી બધામાં તમારે જો છોકરો હોય ત્યાં હી વાપરવાનું અને છોકરી હોય ત્યાં શી વાપરવાનું, અને નિર્જીવ વસ્તુ હોય ત્યાં તે તમારે ઇટ વાપરવાનું છે. હવે આપણે આગળ જોઈએ કે સર્વનામ, મેં તમને કીધું સર્વનામ એટલે કે કર્તા, કેટ છે, એલિફન્ટ છે, એપલ છે, મંકી છે, આ બધા નામ થયા. બરાબર, આ બધા જે સર્વનામ છે ઇટ એટલે કે પશુ પક્ષી નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. ઇટ છે એ પુરુષવાચક સર્વનામ, ત્રીજો પુરુષ એક વચન આવે, ઇટ છે એ હંમેશા એક વચનમાં વપરાય છે અને હંમેશા વાક્યની શરૂઆતમાં પહેલાં લખાય છે. હંમેશા તમે જે જવાબ આપો ત્યારે તમારે પહેલાં ઇટ લખવાનું, પછી ઇઝ એટલે કે કર્મ છે લખવાનું, ઇટ ઇઝ, અને પછી તમારે અન્ય નામ લખવાના છે. ઇટ સાથે ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું એક વચનનું રૂપ એટલે કે ઇઝ મુકાય છે. બરાબર, ટુ બીનું રૂપ એટલે કે ઇઝ એમ આર, વર્તમાન એક વચન એટલે કે ઇઝ આવે છે અને ઇઝનું બહુવચન આર થાય છે. બરાબર, તો બાળકો તમને આટલી ક્રિયા તમને ખબર પડી ગઈ છે. હવે આપણે આગળ શીખીએ. હવે બાળકો તમારે જો કે પ્રશ્નાર્થ વાક્ય યસ ને નોમાં જવાબ આપવાનો છે. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે હંમેશા તમને ખ્યાલ છે આપણે આગળ ભણી ગયા, ઇઝ હંમેશા આગળ આવે અને ઇટ એના પછી આવે. જ્યારે આપણે સાદું વાક્ય બનાવવું હોય ત્યારે ઇટ પહેલાં મૂકવાનું અને ઇઝ પછી મૂકવાનું, અને આપણે પ્રશ્ન બનાવવા હોય ત્યારે આપણે ઇઝ છે એ આગળ મૂકશું. ઇઝ ઇટ અ બુક, બરાબર, કે આ બુક છે, શું તે બુક છે, તો આપણે યસમાં જવાબ દેવો હોય ત્યારે યસ ઇટ ઇઝ અ બુક. પછી તમારે નોમાં જવાબ દેવો હોય ત્યારે નો, ઇટ ઇઝ નોટ એન એપલ, એટલે કે ઇઝ પછી હંમેશા નોટ મૂકવાનું. ઇઝ ઇટ એન એપલ, શું તે સફરજન છે. નો, ઇટ ઇઝ નોટ એન એપલ, ના તે નથી. નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ટૂંકમાં કેવું હોય ત્યારે નો ઇટ ઇઝ નોટ, અને આપણે એનું એકદમ ટૂંકું રૂપ કરવું હોય તો નો ઇટ ઇઝન્ટ. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. બરાબર, હવે પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે છે. યસ અને નો પછી અલ્પવિરામ આવે અને વાક્યને અંતે પૂર્ણવિરામ આવે. બરાબર, પછી નકાર, નોવાળા વાક્યમાં ક્રિયાપદ પછી એટલે કે ઇઝ પછી નોટ મુકાય છે. પછી હવે આપણે ઇઝ નોટનું ટૂંકું રૂપ આપણે ઇઝન્ટ પણ કરી શકાય છે. ઇઝન્ટ એટલે આઈ એસ એન ટી, ઇઝન્ટ. પછી હવે આપણે એક્ટિવિટીઝ થોડી જોઈએ. જો બધી એક્ટિવિટીઝ નહીં થાય પણ હું તમને આવતા પીરિયડે એક્ટિવિટીઝ કરાવીશ. બરાબર, તો અત્યારે તમારે ફક્ત ખાલી ઉદાહરણ જોઈ લો, પછી આપણે આગળ એક્ટિવિટીઝ કરશું. હવે અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે એક્ઝામ્પલમાં, વોટ ઇઝ ઇટ. અહીંયા જો જવાબ આપ્યો વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ, વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ, ઇટ ઇઝ એન એગ. બરાબર, કે આ ઈંડું છે. હવે આપણને બીજો અહીંયા આપ્યું છે આપણને, જો આવી રીતે તમારે ખાલી જગ્યા હશે વોટ ઇઝ ઇટ, તો એમાં ક્લોક પણ આપ્યું છે અને પિક્ચર આપ્યું છે. અહીંયા તમને જે ચિત્ર આપ્યું હોય એ તમારે જોવાનું છે. અહીંયા તમને ક્લોક આપ્યું એટલે આપણે અહીંયા શું લખશું, તો કે ઇટ ઇઝ અ ક્લોક. બરાબર, આપણે ઇટ ઇઝ અ ક્લોક લખશું. હવે આપણે અહીંયા બીજું ચિત્ર જોશું કે બાળકો જો અહીંયા તમને શું આપ્યું છે, તો કે વોટ ઇઝ ઇટ, અને અહીંયા પણ તમને આપ્યું છે ટેબલ, તો આપણે અહીં લખવાનું ઇટ ઇઝ અ ટેબલ. જો મેં તમને ખાલી જગ્યામાં લખી દીધું છે, તમે બધા બાળકો જોઈ જોઈને
લખી નાખજો. બરાબર, ઇટ ઇઝ અ ટેબલ. ત્રીજું ચિત્ર છે વોટ ઇઝ ઇટ. તો અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે, એમાં તમારે આઉલવાળો ઘુવડ છે એટલે આઉલ લખવાનું, ઓ ડબલ્યુ એલ. ઇટ ઇઝ એન લખજો, કેમ કે એ ઈ આઈ ઓ છે, ઓથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે એ એન આવશે. તો ઇટ ઇઝ એન આઉલ. પછી છે ચોથું વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ એન ઇંકપોન્ટ. બરાબર, પછી પાંચમું છે વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તમારે બધા જવાબ મેં લખેલા છે, તમારે લખવાના છે જોઈ જોઈને. છઠ્ઠું છે વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ પેરોટ. બરાબર, વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ પેરોટ. હવે તમારે બાળકો એટલું કરવાનું છે. બાકીના જે આપણે પાના નંબર 9, 10, 11, 12 છે એ હું તમને આવતા પીરિયડે કરાવીશ. તો બધા બાળકો કરી નાખજો. હવે બાળકો જુઓ, અહીંયા તમને આપણે હવે આ પ્રશ્નો સાદા છે, આપણે હવે પૂરા જ કરી નાખ્યા હારો. બરાબર, અહીંયા છે મંકી, વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ મંકી. પછી છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન ઓરેન્જ. હા, પછી વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન અ રેબિટ. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ વોટર મેલન. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન પાઇનેપલ. ચાલો બાળકો, હવે આપણે 13 કરશું. એમાં જુઓ વોટ ઇઝ ઇટ, તો કે ઇટ ઇઝ અ રોઝ. અહીંયા ગુલાબનું ફૂલ છે એટલે આપણે ચિત્રમાં ઇટ ઇઝ અ રોઝ કરવાનું છે. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન આઈ. બરાબર, આંખ છે એટલે આઈ, અને ઈ છે એટલે આપણે તમે એ એન લખી શકશો. પછી છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ સનફ્લાવર. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન આયરોન. એન આયરોન છે એટલે આઈ છે એટલે એ એન જો તમે. પછી વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ ઓનિયન. બરાબર, પછી હવે આપણે આગળ જો બાળકો, હવે આપણે 17માં વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ શિપ. અહીંયા તમને શિપનું ચિત્ર દેખાય છે, તો અહીંયા આપણે ઇટ ઇઝ અ શિપ લખવાનું છે. વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ એન એક્સ. એક્સ એટલે કુહાડી. અહીંયા એ છે જુઓ, એટલે એની આગળ આપણે એ એન આવશે. પછી છે વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. અહીંયા આઈ છે એટલે એ એન આવશે એટલે ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. વોટ ઇઝ ઇટ, તો ઇટ ઇઝ અ લીફ. બરાબર, એટલે પાંદડું. હવે આપણે અહીંયા પ્રશ્નપત્ર 1 પૂરો થાય છે. તો બધા બાળકો એટલી ખાલી જગ્યા મેં તમને પહેલો પ્રશ્ન કરાવ્યો છે એટલું પૂરું કરી નાખશે. પ્રશ્ન નંબર 2 આપણે આવતા લેક્ચરમાં કરશું.